નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ ઇગ્નેસ સર. આપણે સંભાવનાની સફર ધીમે ધીમે ખૂબ આગળ વધારી રહ્યા છીએ અને સરવાળાના નિયમ મુજબના દાખલાઓ જે છે એની અંદર ટૂંકા દાખલાઓનો એક લેક્ચર મેં લીધો હતો, તો મને એમ થયું ચાલો ટેક્સ્ટબુકના દાખલા છે તો હજી એક વાર ગણીએ કે જેના કારણે તમને મગજમાં કોઈ જગ્યાએ પ્રશ્ન થતો હોય તો એનું આપણે સોલ્યુશન મેળવી શકીએ. તો ચાલો શરૂઆત કરીએ. આપણને ઉદાહરણ નંબર 23 માટે રકમ આપેલી છે કે બે કટના A અને B માટે P of A બરાબર 2 P of B બરાબર 4 P of A છેદ B બરાબર 0.6 હોય તો આટલા પરિણામો મેળવો. પહેલું કામ કરતો જ્યારે આ પ્રમાણે રકમ આપી હોય ને તો તમારે શું કરવાનું કે બધા બરાબર કેટલા આપ્યા છે, 0.6 આપ્યા છે, તો લખવાનું કે P of A બરાબર તો કાંઈ છે જ નહીં એટલે 0.6 થઈ ગયા. હવે બે ગુણાકારમાં છે, ઓલી બાજુ જ ભાગાકારમાં, તો P of B બરાબર કેટલા કરી નાખું, 0.3 કરી નાખું, અને P of A છેદ B, P of A છેદ B બરાબર, તો અહીંયા 0.6 ભાંગ્યા 4 કરીએ, 0.6 ભાંગ્યા 4 કરું ને તો એમને એમ રાખું 0.6 એના છેદમાં 4, તો ભાગાકાર કરું એટલે કેટલા થઈ જાય, 0.15 બરાબર. એટલે ત્રણેય કિંમત આપણને મળી ગઈ. હવે આપણને A ડેશ છેદ B ડેશ, A ડેશ યોગ B ડેશ, A માઇનસ B અને B માઇનસ A જોઈ છે. તો આના માટે મારે જરૂરિયાત પડે, સૌથી પહેલા તો અહીંયા છેદ છે એટલે યોગની જરૂરિયાત પડે. તો પહેલું કામ કાજ કરું, હું યોગ શોધી નાખું. તો મારી પાસે A છે, B છે અને A છેદ B ત્રણેય વસ્તુ છે, તો પહેલા હું યોગનું સૂત્ર મૂકું, તો P ઓફ A યોગ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B મળી જાય આપણને. તો P ઓફ A ની વેલ્યુ કેટલી છે મારી પાસે, 0.6, P ઓફ B ની વેલ્યુ 0.3 માઇનસ 0.15 એટલે કે 0.9, 9 માંથી 0.15 ને બાદ કરવામાં આવે તો કેટલા બચે, 0.75, કે A યોગ B ની વેલ્યુ 0.75 મળી ગઈ. હવે મારે પહેલું પરિણામ જોઈએ છે, A ડેશ છેદ B ડેશ, તો આપણને સૂત્ર યાદ હોય 1 માઇનસ P ઓફ A યોગ B, તો 1 માઇનસ 0.75, તો આપણો જવાબ આવી જાય 0.25. બીજું પરિણામ મને કીધું છે A ડેશ યોગ B ડેશ, A ડેશ યોગ B ડેશ, તો 1 માઇનસ P ઓફ A છેદ B, તો A છેદ B નું વેલ્યુશન કેટલું છે, 0.15, એક માંથી 0.15 બાદ કરો તો કેટલા થઈ જાય, 0.85. ત્યાર પછી કીધું છે A માઇનસ B, તો A માઇનસ B એટલે શું થાય, તો P ઓફ A માઇનસ A છેદ B, તો P ઓફ A ની વેલ્યુ કેટલી છે મારી પાસે, P ઓફ A ની વેલ્યુ 0.6 માઇનસ A છેદ B ની વેલ્યુ 0.15, 6 માંથી 0.15 ને બાદ કરો તો બાકી કેટલા બચે, 0.45. ત્યાર પછી કીધું છે B માઇનસ A, તો B માઇનસ A એટલે ઘટના B બને છે પરંતુ A બનતી નથી, એટલે P ઓફ B માઇનસ A છેદ B, તો P ઓફ B ની વેલ્યુ કેટલી છે મારી પાસે, તો P ઓફ B ની વેલ્યુ છે 0.3, તો 0.3 માઇનસ 0.15, તો જવાબ કેટલો આવી જાય, 0.15. તો બધા જ દાખલા ખૂબ જ સહેલા છે, નાના નાના દાખલા છે અને ખૂબ જ ઝડપથી આસાનીથી વિધાઉટ કેલ્ક્યુલેટર થઈ જાય એવા છે, પરંતુ તમને સૂત્ર જે છે એ મગજની અંદર હોવા જોઈએ, યાદ હોવા છે. અહીંયા આપણે કીધું છે બે ઘટના A અને B માટે P ઓફ A ડેશ બરાબર 0.3 છે, P ઓફ B બરાબર 0.6 છે અને A ઓફ B બરાબર 0.83 છે, તો A છેદ B ડેશ એટલે કે ઘટના A બને B નો બને A માઇનસ B જ માંગ્યા છે, તો એના માટે પહેલા તો મારે જોશે યોગ આપ્યા છે, યોગ આપી દીધા છે તો છેદ ઘટના આપેલી નથી, તો પહેલું કામ કરતો શું કરવું પડશે, મારે છેદ ઘટના શોધવી પડશે. તો છેદ ઘટના મને કેવી રીતે મળે, તો A ડેશ આપ્યા છે, A ડેશ ઉપરથી પહેલા હું A મેળવી લઉં, કે P ઓફ A બરાબર 1 માઇનસ P ઓફ A ડેશ, તો 1 માઇનસ 0.3 એટલે વેલ્યુશન કેટલી આવી ગઈ, 0.7 આવી ગઈ બરોબર. હવે મારે શું જોશે, તો મારે છેદ જોશે, કારણ કે આ બે માટે છેદની રિક્વાયરમેન્ટ છે, તો પહેલા તો હું છેદ શોધી નાખું, કે P ઓફ A યોગ B બરાબર P ઓફ A
प्लस पी ऑफ बी माइनस पी ऑफ ए छेद बी। तो ए ऑफ बी नी वेल्यू मने आईपी छे दाखलामां 0.83, पी ऑफ ए नी वेल्यू आईपी छे 0.6, पी ऑफ ए नी वेल्यू आपणे सोईथी 0.7, पी ऑफ बी नी वेल्यू आईपी छे 0.6 અને a છેદ b જે છે એ આપણે જોઈ છે, તો a છેદ b ને આ બાજુ લઈ આવો, આને જગ્યા ટ્રાન્સફર કરી નાખીએ, તો p ઓફ a છેદ b બરાબર આનો સરવાળો થાય 1.3 માઈનસ 0.83, બાદબાકી કરો 10 માંથી 3 જાય તો 7, અહીંયા 12 માંથી 4 જાય તો 8, એટલે જવાબ આવી જાય p ઓફ a છેદ b બરાબર 0.47। હવે તો તમે અહીંથી આ બે શોધી શકો आराम थी, a छेद b डेस, तो a छेद b डेस નો મીનિંગ શું થયો કે ઘટના a બને પરંતુ b બનતી નથી, એટલે a માઈનસ b જ થયો, તો a માઈનસ b નું સૂત્ર શું આવે, p ઓફ a માઈનસ p ઓફ a છેદ b, તો a ની વેલ્યુ છે મારી પાસે 0.7 માઈનસ 0.47, તો બાદબાકી કરીએ તો કેટલા બચે 0.23। त्यार पछी आपने बीजु कीधु छे p ऑफ a डेश छेद b, p ऑफ a डेश छेद b, तो एनी अंदर घटना b बने छे परंतु a बनते नथी, तो अहीं p ऑफ b माइनस a छेद b, तो p ऑफ b नी वैल्यू केटली छे मारी पासे 0.6, अहीं छे 0.47, तो बादबाकी करो तो जवाब केटलो मळी जाय 0.13। तो आशा राखीस के आ दाखला आपने समझाई गया हशे, टेक्स्ट बुक में थोड़ी जुदी रीते दाखलो आपेलो छे, एनी अंदर थी डायरेक्ट तमे मूकीने गणशो तो पण मने कोई वांधो नथी, महत्वनो ए छे के तमे ज्यारे दाखलो गणो ने त्यारे तमने समझावो जोईए अने तमे परीक्षामां गणवा माटे काबिल होवा जोईए। तो आशा राखीस के आ बे दाखला समझाई गया हशे, धन्यवाद।